हेलो विद्यार्थी मित्रों, केम छे બધાને? મજામાં? રક્ષાબંધન મનાવી લીધું એમને બધાએ? વેરી ગુડ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 1 માં હતા, રેડી? પરંપરાગત ઓજારો. આ પરંપરાગત ઓજારોમાં આપણે ખાસ કે બીજ છે એની રોપણી કઈ રીતે કરવી, બીજ છે એની વાવણી કઈ રીતે કરવી એના વિશે જે છે જોયેલું હતું, રેડી? અને એમાં ખાસ આપણે જે છે વાવણિયું એના વિશે પણ અભ્યાસ કરેલો હતો. એમાં ખાસ જોવું આપણે જોયેલું કે આ જે વાવણિયો છે, રેડી, એ ખાસ કરીને ટ્રેક્ટર દ્વારા જે છે સંચાલિત હોય છે અને એના થ્રુ જ આપણા ખેતરમાં આપણે બીજ જે છે, રેડી, એને એકદમ સરસ રીતે અને એકદમ એક હરોળમાં બીજ જે છે એને આપણે રોપી શકીએ છીએ, રેડી, કે જેથી કરી બીજ છે એ સરસ મજાની રીતે એકદમ જમીનમાં જે છે ત્યાં એનું સ્થાન જે છે નિશ્ચિત કરી નાખે અને ત્યાંથી જ સરસ મજાનો એક છોડ જે છે આપણને મળે. અને આ રીતે આ વાવણિયા થ્રુ આપણે જે છે એ સરસ મજાની રીતે બીજની વાવણી કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોયેલું કે ભાઈ બૂજો છે, રેડી, એને તરત જ પ્રશ્ન થાય છે કે મારી શાળા નજીક એક નર્સરી છે, એમાં મેં જોયેલું કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલ હોય છે ને તેમને કોથળીઓમાં જે છે ભરવામાં આવે છે, તો કેમ આવું શા માટે કરવામાં આવે છે, રેડી? તમે પણ જો તમારા ગામની આસપાસ આવી નર્સરી હોય અથવા તો તમને ખબર હોય તો આપણે જે છે એ ટંકારાના માર્ગે જઈએ છીએ તો ધ્રુવનગરથી આશરે થોડાક મીટર અંતરે, રેડી, ત્યાં જે છે એક નર્સરી છે અને એ લોકો પણ આ જ રીતે એક પ્લાસ્ટિકની કોથળીમાં નાના નાના છોડ જે છે એને રોપતા હોય છે, એને જે છે ઉગાડતા હોય છે અને પછી એ જ છોડ જે છે એને વેચવામાં આવે છે. તમને ખબર હશે કે તમારા કાકા કાકી હોય કે કોઈ ફેમિલી મેમ્બર હોય, રેડી, એ નાના નાના છોડ જે છે લઈ આવશે. અથવા તો જ્યારે વૃક્ષારોપણ હોય, 5 જૂનનો દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ તમને ખબર છે 5 જૂન, તો ત્યારે જે છે સામાન્ય રીતે સ્કૂલમાં કોલેજમાં મોટા મોટા આ રીતના જે છે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ જે છે ઉજવવામાં આવતો હોય છે. તો ત્યારે આવા ઘણા બધા નાના નાના છોડો જે છે, રેડી, એને વહેંચવામાં આવે છે, એને જે છે એ સરખી રીતે એની રોપણી કરવામાં આવે છે અને એને ઉગાડવામાં આવે છે, રેડી, કે જેથી કરીને આપણું જે આ પર્યાવરણ છે, આપણે જે આ પૃથ્વી છે એના ઉપર આ વૃક્ષ જે છે એનું પ્રમાણ વધારી શકાય. અને તમને ખબર છે કે વૃક્ષનું પ્રમાણ વધશે, રેડી, તો જ આપણે આપણું જીવન જે છે સારી રીતે જીવી શકશું. કારણ કે વૃક્ષ છે તો જ આપણે આપણું જીવન જે છે જીવવા માટે સમર્થ છીએ, વૃક્ષ છે તો જ આપણું જીવન શક્ય છે, એ તમને બધી ખબર જ છે. ચલો હવે આપણે જોઈએ કે ધાન્ય જેવા કેટલાક છોડ ના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે અને છોડ તૈયાર થઈ જાય ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. ડાયરેક્ટ ખેતરમાં નથી ઉગતું, પરંતુ એ નર્સરીમાં પહેલાં ઉગાડવામાં આવશે, ત્યાર પછી એ જ છોડને ડાયરેક્ટ જ આપણે આપણા ખેતરમાં જે છે એ રોપી શકીએ અને એની રોપણી કરી અને એને ઉગાડી શકીએ છીએ. કેટલાક જંગલના વૃક્ષો તેમજ પુષ્પીય વનસ્પતિઓને પણ નર્સરીમાં ઉગાડવામાં આવે છે, એટલે એવી વનસ્પતિ, એવા છોડ કે જેને તમે ડાયરેક્ટ જ કોઈ પણ ખેતરમાં ઉગાડી શકતા નથી, પરંતુ એને નર્સરીમાં ઉગાડવામાં આવે, નર્સરીમાં એકદમ એને એકદમ સ્પષ્ટ અને પરિસ્થિતિ એવું વાતાવરણ આપવામાં આવે કે જેથી કરી છોડ છે એ સરસ મજાની રીતે ઉગી નીકળે અને ત્યાર પછી આ જ છોડને, રેડી, ખેડૂત જે છે ખરીદે અથવા તો કોઈ પણ જે છે ખરીદે અને એ છોડ છે, રેડી, એને સરસ મજાની રીતે પોતાની જમીન ઉપર વાવે, વાવણી કરે. આ રીતે જે છે કેટલાક પુષ્પીય વનસ્પતિ અથવા કેટલાક જે છે છોડને રોપવામાં આવતા હોય છે. બે છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર જે છે એ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે નહીં? તમને ખબર હશે, તમે તમારા ખેતરમાં જે છે પાક જોશો ને, અત્યારે તમે ક્યાંક ફરવા જાઓ અને ખેતરમાં સરસ મજાની રીતે જે છે છોડ ઉગેલા હોય, પાક જે છે એ આવેલો હોય, રેડી, તો તમે જોશો
કે આ જે પાક છે એની વચ્ચેનું જે અંતર છે એકદમ સુસ્પષ્ટ હોય છે. તમને કે એવું નહીં જોવા મળે કે એકદમ ગૂંચણાવણવાળા બધા છોડ છે એક સાથે ઉગી નીકળાવો, એવું નહીં જોવા મળે. એટલે તો આ જે કાંઈ મહત્વપૂર્ણ વાત છે એ પણ આપણે જ્યારે ખેતી કરીએ છીએ રેડી ત્યારે જે છે એ એક મહત્વપૂર્ણ અને ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એનાથી આ જે પાક છે રેડી આ જે પાક છે એનું જે નુકસાન છે એ પણ અટકાવી શકાશે, અને પાકની વચ્ચેનું જે અંતર છે આ બે છોડ વચ્ચેનું જે અંતર છે એના થ્રુ જ આ છોડને સરસ મજાનો સૂર્યનો પ્રકાશ પણ મળી રહેશે. ત્યાર પછી તો કે એને પોષક તત્વો પણ મળી રહેશે અને તેમજ પાણી જે છે એની પૂરતા પ્રમાણમાં પણ આ છોડ જે છે એને પ્રાપ્ત થઈ શકે અને મળી શકે. તો છોડ વચ્ચેનું જે અંતર છે એ ખૂબ જ જરૂરી છે. રેડી છોડ વચ્ચેનું અંતર છે એના જ કારણે દરેક છોડ છે એને સૂર્યપ્રકાશ મળી રહેશે, પાણી મળી રહેશે, પોષક તત્વો મળી રહેશે કે જેથી કરીને છોડ છે એ તમારો સરસ મજાની રીતે ઉગી નીકળશે અને તમને સારો એવો પાક જે છે એ આપશે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. રેડી તો આ તમને ખબર જ છે કે આપણે જ્યારે પાક વાવીએ છીએ અથવા તો ખાસ કરીને ખેડૂતો જ્યારે પાક વાવે છે ત્યારે એની સાથે સાથે કેટલાક ખડ જેવા નિંદણો પણ જે છે ઉગી નીકળતા હોય છે. રેડી તમે જો પાક વાવો રેડી તો જમીનમાંથી કેટલાક એવા દૂષણો કે જે આપણા પાકને નુકસાન કરી શકે છે એવા દૂષણો પણ ઉગી નીકળતા હોય છે, એટલે કે ખડ. રેડી તો આ ખડ છે એને પણ સમયાંતરે દૂર આપણે કરવું પડે. એના વિશે આપણે આગળ જોઈશું કે નિંદણ છે એ કોને કહેવાય, નિંદણ છે શું, એના વિશે આપણે આગળ જોવાનું જ છે. રેડી ચલો હવે આપણો મેઇન અગત્યનો ટોપિક અને તમારી પરીક્ષામાં પૂછાય એવો ટોપિક જોવા માટે જઈ રહ્યા છીએ. ખાસ વિડીયોમાં ધ્યાન રાખજો, કુદરતી અને કૃત્રિમ ખાતર રેડી ઉમેરવું. તો તમને ખબર છે કે તમારા વાલીઓ છે, તમારા જો માતા પિતા રેડી અથવા તો તમારા કાકા કાકી કે કોઈ પણ સગા સંબંધી જો ખેતી કરતા હોય, ખેડૂત હોય, તો એ લોકો સમયાંતરે ખેતરમાં આ કૃત્રિમ અથવા કુદરતી રેડી કુદરતી અથવા કૃત્રિમ ખાતરો જે છે એ ઉમેરતા તમને જોવા મળશે જ. રેડી કારણ તો કે જે કંઈ આપણે પાક વાવીએ છીએ રેડી એને સમયાંતરે જમીનમાંથી પોષક તત્વોની જરૂર પડતી હોય છે. તો આ જે પોષક તત્વો છે એને આપણે છોડ જે છે એને પૂરતા પ્રમાણમાં આપવા જ પડે તો જ આપણો છોડ છે એ સરસ મજાની રીતે ઉગી નીકળે. રેડી ચાલો હવે આપણે જોઈએ કે કુદરતી અને કૃત્રિમ ખાતર જે છે એ ઉમેરવું. તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્યો સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર કહેવાય કોને રેડી? તો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે એને પોષક દ્રવ્યો જે છે એના સ્વરૂપે આપણે જે પદાર્થને માટીમાં ઉમેરીએ છીએ એ જે પદાર્થો છે કે જે વનસ્પતિને પોષક દ્રવ્ય પૂરા પાડે એને શું કહેવાય? કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર જે છે કહેવામાં આવે છે. હવે કુદરતી ખાતર શું છે, કૃત્રિમ ખાતર શું છે એ પણ તમે આગળ સમજવાના જ છો. રેડી કુદરતી ખાતર એ અલગ છે, કૃત્રિમ ખાતર એ અલગ છે. મેં એક ખેતરમાં ઉગેલ સ્વસ્થ પાકને જોયો છે. જ્યારે પાસેના ખેતરમાં છોડ જે છે એ નબળા હતા, કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે? રેડી આ બુઝોભાઈ છે એ બે ખેતરની મુલાકાત લે છે. એમાં એક ખેતરમાં એવું જોવે છે કે એકદમ સ્વસ્થ પાક હોય છે, એકદમ લીલો છમ રેડી અને સરસ મજાના વૃક્ષો છે, એકદમ તંદુરસ્ત રીતે ઉગેલા હોય છે. જ્યારે બીજા ખેતરમાં એ જોવે છે તો એ ખેતરમાં એને જે વૃક્ષ છે એકદમ ચીમળાયેલા જોવા મળે રેડી અને જે છે એ લીલાશ પડતા પણ હોતા નથી અને એકદમ તંદુરસ્ત ન હોય, ઢીલા પોચા હોય ને વૃક્ષો રેડી મરી ગયેલા એવા વૃક્ષો જે છે એને જોવા મળે છે. તો એ તરત જ આ બુઝો છે ને પ્રશ્ન થાય છે કે આવું શા માટે કે એક જે કાંઈ જમીન છે, એક જે કાંઈ ખેતર છે અને સરસ મજાના વૃક્ષો છોડ જોવા મળે, જ્યારે બીજું જે કાંઈ જમીન છે એટલે બીજું જે કાંઈ ખેતર છે ત્યાં એવા જે છે છોડ જોવા મળતા નથી.
તો આવું શા માટે? તો એના માટે પણ આ કુદરતી કૃત્રિમ ખાતર છે અસર કરે. જે જમીનમાં પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં હશે રેડી, એ જમીનમાં તમે જે છોડ ઉગાડશો એ છોડ મસ્ત મજાનો તંદુરસ્ત ઉગડશે, એકદમ જાડો પાડો મસ્તીનો રેડી. પરંતુ જો જમીનમાં પૂરતા પોષક તત્વો નહીં હોય તો સ્વાભાવિક રીતે ભાઈ પાક છે એ સરસ મજાની રીતે ઉગી નીકળશે નહીં. એવી જ રીતે જુઓ, તમને ભાવ તો ખોરાક મળી જાય ટાઈમસર, અને જેટલો જોતો હોય એટલો મળી જાય, તો તમે કેવા ચુસ્ત એકદમ મસ્ત મજાના રહો, સ્વસ્થ રહો રેડી. પરંતુ જો ખાવા પૂરું મળતું ન હોય રેડી, અને તમારે જે છે એ તમારી જે ખોરાકની પૂર્તતા છે એ સંપૂર્ણ જે છે એ પૂર્તતા થતી ન હોય, તો સ્વાભાવિક રીતે આપણું શરીર છે એ નબળું પડતું જાય રેડી, જેને તમે કુપોષણ તરીકે ઓળખો છો. તો આ જે કુપોષણ છે, આ જે એકદમ સરસ મજાનું પૂરતું પોષણ મળી રહે એ છે, એ જ વસ્તુ અહીંયા છોડ માટે છે કે છોડને પૂરતા પોષક તત્વો જમીનમાંથી મળી રહેશે તો છોડ એકદમ સરસ મજાની રીતે ઉગી નીકળશે. પરંતુ જો એને જમીનમાંથી પૂરતા પોષક તત્વ નહીં મળે તો એ સરસ મજાની રીતે ઉગી નીકળશે નહીં રેડી. કારણ કે ખોરાક એને નથી મળતો ભાઈ પૂરતો, તો સ્વાભાવિક રીતે એ સરસ મજાની તંદુરસ્ત રીતે ન જ ઉગી નીકળે રેડી. ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે, યાદ રાખજો. પોષક તત્વો, ખનિજ તત્વો કોણ પ્રદાન કરે છે? ભૂમિ. જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે, અને કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક જે છે એ ઉછેરે છે, તો ખેતર ક્યારેય ખાલી છોડતા નથી. તો કલ્પના કરો કે પોષક દ્રવ્યનું શું થાય. સ્વાભાવિક રીતે ભાઈ ખેડૂત છે રેડી, એક પાક જે છે એ ઉગી નીકળે છે, પછી એ પાક જે છે એને તરત દૂર કરી નાખે, પછી તરત જ જે છે એ બીજો પાક વાવે, તરત જ ત્રીજો પાક વાવે, તરત જ ચોથો પાક વાવે. તો વારંવાર આ રીતે પાક જે છે વાઈવાચ કરે, ખેતરમાં વાઈવાચ કરે, તો સ્વાભાવિક રીતે જમીનમાં જે પોષક તત્વો છે એ ઓછા થઈ જાય રેડી. કારણ કે એક પાક વાવ્યો એટલે એ પાકને કાંઈક પોષક તત્વ જોતા જ હશે, એને જમીનમાંથી મેળવવા હશે. એવી જ રીતે જો હવે બીજો પાક વાવે છે રેડી, તો બીજા પાકને કાંઈક પોષક તત્વ જોશે. તો આ રીતે જમીનમાંથી પોષક તત્વો ઓછા થતા ગયા. જેમ તમે પાક બદલાવશો એમ પોષક તત્વો છે એ ઓછા થતા જશે. તો જમીનમાં પોષક તત્વો જે ઓછા થાય છે એ જ પોષક તત્વોને તમારે કોઈ પણ રીતે એમાં જમીનમાં ફરી પાછા ઉમેરવા પડશે રેડી, તો જ આ પોષક તત્વો છે એ આપણા છોડને સરસ મજાની રીતે મળી શકશે રેડી. તો ખાસ આપણે જે છે એ પોષક તત્વોને જમીનમાં ઉમેરવા માટે આ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું પડે છે રેડી. સતત પાકને ઉગાડવાથી માટીમાંથી પોષક તત્વો ઓછા થઈ જાય છે. પોષક દ્રવ્યો કયો તોય ભલે, પોષક તત્વો કયો તોય ભલે, આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે, અને આ પ્રક્રિયાને ખાતર આપવાની પ્રક્રિયા કહેવામાં આવે. મૂળ ખેડૂત છે એ પોતાની જમીનમાં કુદરતી ખાતર નાખે, કૃત્રિમ ખાતર નાખે, તો એને શું કહેવાય? ખાતર આપવાની પ્રક્રિયા. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ જે છે એ નબળા પડી જાય છે. કુદરતી ખાતર એ એક કાર્બનિક અથવા જૈવિક પદાર્થ છે. ખાસ યાદ રાખજો, કુદરતી ખાતર છે એ કાર્બનિક પદાર્થ છે, જ્યારે કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક પદાર્થ છે, અજૈવિક પદાર્થ છે રેડી. તો કુદરતી ખાતર છે એ કાર્બનિક પદાર્થ છે. શું કામ કાર્બનિક પદાર્થ છે? તો કે આ જે કુદરતી ખાતર છે એ વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓ છે એના વિઘટનથી જ આપણને કુદરતી ખાતર જે છે પ્રાપ્ત થાય છે, કુદરતી ખાતર જે છે બને છે. એટલે કોઈ તમને એમ કે ભાઈ કુદરતી ખાતર કેવી રીતે બને? તો કે વનસ્પતિનો જે કચરો હોય છે એ, એટલે વનસ્પતિના સૂકા પાંદ, પછી વનસ્પતિની ડાળીઓ, આ બધું, અને પ્રાણીઓ છે એના મળમૂત્ર, એના છાણ રેડી, આ બધું તમે એક ખાડામાં ભેગું કરી નાખો અને પછી થોડાક દિવસ રાહ જુઓ, તો આ બધો જે કચરો છે, વનસ્પતિ પ્રાણીઓનો જે કચરો છે, એ બધો કચરો છે એ એક અલગ પદાર્થમાં રૂપાંતરણ થઈ જાય છે, જેને આપણે કુદરતી ખાતર તરીકે ઓળખીએ છીએ. તો આ કુદરતી ખાતર છે શું? તો કે કાર્બનિક પદાર્થ છે. કુદરતી ખાતર બને છે શેમાંથી? તો કે વનસ્પતિ ને પ્રાણીઓના કચરાના વિઘટનથી બને છે.
ખેડૂત છે એ વનસ્પતિ તેમજ પ્રાણીઓના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે એક ખુલ્લી જગ્યામાં છોડી દે છે. આવું વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય. કચરાનું વિઘટન, વનસ્પતિ પ્રાણીઓના કચરાનું વિઘટન થાય કેવી રીતે, બીજે પદાર્થમાં ફેરવાય કેવી રીતે, વિઘટન એટલે ફેરવવું રેડી, તો વિઘટન થાય કેવી રીતે, કોના દ્વારા, તો કે આ સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. સૂક્ષ્મ જીવ એટલે શું, તો કે જે આપણે નરી આંખે ન દેખાય એવા બધા સજીવો જેને તમે સૂક્ષ્મ જીવો કહેતા હોય, દાખલા તરીકે બેક્ટેરિયા રેડી, તો એ સૂક્ષ્મ જીવ છે. વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે જે વનસ્પતિ ને પ્રાણી કચરો છે એનું વિઘટન થઈ ગયું, નવો પદાર્થ બની ગયો, તો એ જે પદાર્થ છે એ આપણું શું છે, કુદરતી ખાતર છે. ધોરણ 7માં વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. વર્મી કમ્પોસ્ટ એટલે શું, તો કે અળસિયા દ્વારા જે ખાતર તૈયાર થાય છે એને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય. રેડિયા તમે ભણી ગયા છો ઓલરેડી. ચાલો હવે જુઓ પ્રવૃત્તિ નંબર 1.2 શું કહે છે. મગ અથવા ચણાના દાણાને લઈ તેને અંકુરિત કરો. અંકુરિત કરવા મીન્સ શું, તમને ખબર છે કે મગ અને ચણા જે છે એના દાણા લેવાના, એને પાણીમાં નાખી દેવાના, અને ત્યાર પછી આ દાણાઓ છે એને પાણીમાં રાખી રેડી, અને પાણીમાં પાણી જે છે એને નીતારી લેવાનું. એટલે હવે જે કંઈ આ ભીના મગ અથવા ભીના ચણા છે એને તમારે શું કરવાનું, તો કે કોઈ ભીનું કપડું છે એમાં વીંટાળી દેવાના, અને ત્યાર પછી એને આપણા રૂમમાં રેડી 3-4 દિવસ માટે રાખી દો. એટલે આ બધા મગ અને ચણાના જે કાંઈ ભીના દાણાઓ છે એમાં તમને સફેદ રચના બહાર આવતી જોવા મળશે રેડી. તો આ જે સફેદ રચના છે રેડી, એને જ આ મગ જે ચણા છે એ અંકુરિત થયા એમ કહેવાય. તેમાંથી સમાન કદના પ્રાકૃતને પસંદ કરો અને હવે 3 ગ્લાસ અથવા તેના જેવા 3 પાત્ર લો. તેના ઉપર ABC જે છે નિશાન કરો, જે તમને આકૃતિમાં જુઓ દેખાય છે રેડી. ગ્લાસ એમાં થોડીક માટી લઈ તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. છાણિયું ખાતર મીન્સ શું, કુદરતી ખાતર રેડી. જે પ્રાણીઓના મળમૂત્ર છાણ છે એનો તમને ખબર હોય તો રેડી, થોડાક દિવસ માટે ઢગલો કરવામાં આવે ને પછી એ જ છાણ છે એ એક કુદરતી ખાતર તરીકે વર્તે, તો એ છાણિયું ખાતર રેડી. ગ્લાસ બીમાં સમાન માત્રામાં માટી લઈ તેમાં થોડુંક યુરિયા ખાતર ઉમેરો. યુરિયા છે એ કૃત્રિમ ખાતર છે, તમને ખબર હશે, અને મોટા ભાગે યુરિયા જે છે એનો ઉપયોગ અત્યારે ખેડૂતો જે છે એ ખેતરમાં કરતા હોય છે. તો ગ્લાસ એ છે એમાં તમારે છાણિયું ખાતર નાખવાનું, ગ્લાસ બી છે એમાં તમારે યુરિયા ખાતર જે છે નાખવાનું છે, અને ગ્લાસ સી છે એમાં થોડીક માટી લઈ અને બીજું કાંઈ પણ ઉમેર્યા વગર એને રહેવા દેવાનું છે. તો આપણે 3 ગ્લાસ લીધા. ગ્લાસ એ એમાં માટી સાથે છાણિયું ખાતર, ગ્લાસ બી એમાં માટી સાથે યુરિયા ખાતર, અને ગ્લાસ સી એમાં ખાલી માટી, બીજું કાંઈ નહીં. હવે 3 ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરી અને આ જે બીજ છે ને વાવો. પ્રાકૃત વાવો મીન્સ શું છે, તો કે જે બીજ આપણે જે અંકુરિત કર્યા એને વાવી દેવાના રેડી, અને સુરક્ષિત સ્થાન ઉપર જે છે મૂકી દેવાના, અને પછી 7-10 દિવસ પછી રેડી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો. મીન્સ કે એ જે ગ્લાસ છે એ બી ને સી એમાંથી છોડ ઉગી નીકળે છે કે નહીં એનો તમારે અભ્યાસ કરવાનો છે રેડી. તમે ખબર હોય તો ઓલા વ્રત તમે નથી રહેતા, એ વ્રતમાં તમને ખબર હોય તો આવું કંઈક કરો, તમે બીજ વાવો છો રેડી, તો આ એ જ વ્રત રેડી, એની જ આ પ્રોસેસ છે આખી, કે બીજ જે છે એને વાવી દેવાના, એને નિયમ પાણી દેવાનું, એટલે એ બીજ જે છે એ ઉગી નીકળતા હોય છે રેડી. પરંતુ અહીંયા જોવો શું ફેરફાર થાય છે, કે ગ્લાસ એ છે એમાં તમે છાણિયું ખાતર નાખેલું, અને એ છાણિયું ખાતર છે એ કુદરતી ખાતર છે. એવી જ રીતે ગ્લાસ બી છે એમાં તમે યુરિયા ખાતર નાખેલું, તો એ કૃત્રિમ ખાતર છે, અને ગ્લાસ સી છે એમાં આપણે કાંઈ નાખેલું જ નથી રેડી. તો તમે જુઓ ગ્લાસ સીમાં જે કાંઈ છોડ ઉગે છે રેડી, એ એકદમ મસ્ત મજાની રીતે ઉગતા નથી, તમે જોઈ શકો છો. અને એવી જ રીતે ગ્લાસ બીમાં જે કાંઈ છોડ ઉગે છે એકદમ સરસ મજાની રીતે સ્વસ્થ હોય છે, અને ગ્લાસ સીમાં ઉગે છે રેડી એ પણ એકદમ સરસ તો છે જ, પણ ગ્લાસ બી જેવા તો નથી જ રેડી, અને ગ્લાસ સી કરતાં પાછા સારા એવા સરસ છે રેડી. હવે જુઓ ખાસ કે કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર
લેડી એની આ છોડ ઉપર શું અસર થાય છે? શું ત્રણેય છોડની વૃદ્ધિ છે લેડી એની માત્રા એક સમાન જ છે? તો કે ના, કુદરતી ખાતર એટલે કે ગ્લાસ એ છે એમાં જે છોડ ઉગે છે એની વૃદ્ધિ કેવી છે? તો કે સારી એવી છે લેડી, બહુ સારી નથી, પરંતુ ગ્લાસ બીમાં જે કાંઈ છોડ છે એની વૃદ્ધિ સારી એવી છે. કારણ તો કે એમાં કૃત્રિમ ખાતર આપણે નાખેલું છે રેડી, અને કૃત્રિમ ખાતર છે એ તમને કુદરતી ખાતર કરતા છોડને વધુ માત્રામાં પોષક દ્રવ્યો આપે. તમને કોઈ પૂછે ભાઈ કુદરતી ખાતર કરતા કૃત્રિમ ખાતર છે એ વધુ સારા પ્રમાણમાં પોષક દ્રવ્યો છોડને આપે? તો કે હા, કૃત્રિમ ખાતર છે એ વધુ સારા પ્રમાણમાં પોષક દ્રવ્યો છે એ છોડને આપે છે. કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે? તો કે ગ્લાસ બીમાં. કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો ગ્લાસ બી. સૌથી સારી છોડની વૃદ્ધિ કીએ તો ગ્લાસ એ આવશે, અને સૌથી ઝડપી વૃદ્ધિ કીએ તો ગ્લાસ બી આવશે રેડી. એટલે સૌથી સારીમાં ગ્લાસ એ અને સૌથી ઝડપી વૃદ્ધિ તો ગ્લાસ બી. કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. એવું તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ પડે છે? તો કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન છે એ કારખાનામાં કરવામાં આવે, જ્યારે કુદરતી ખાતર છે એ આપણે ખેતરમાં બનાવી શકીએ છીએ, ખુલ્લા મેદાનમાં બનાવી શકીએ છીએ. એટલે કૃત્રિમ ખાતર કારખાનામાં બનાવવામાં આવે, જ્યારે કુદરતી ખાતર એ ક્યાં બનાવવામાં આવે? તો કે ખુલ્લા એવા ખાડામાં જે છે બનાવવામાં આવે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા ખાતર, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાસ, પછી NPK, N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ, અને K એટલે પોટેશિયમ, INPK, આ બધા કૃત્રિમ ખાતરના ઉદાહરણો છે. ખાસ યાદ રાખજો, કૃત્રિમ ખાતર છે એ અકાર્બનિક ખાતર છે, અકાર્બનિક પદાર્થ છે કૃત્રિમ ખાતર. અને કૃત્રિમ ખાતર છે એના ઉદાહરણો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાસ અને NPK. NPKમાં N શું છે? નાઇટ્રોજન. P શું છે? ફોસ્ફરસ. અને K શું છે? પોટેશિયમ. આ બધા ખનિજ દ્રવ્યો છે રેડી. આ બધાજની જરૂર કોને હોય? વનસ્પતિને હોય. એટલે કૃત્રિમ ખાતર જેમાં તમે ઉમેરશો એમાં પાકની વૃદ્ધિ સરસ મજાની રીતે થશે અને ઝડપી થશે. પરંતુ આ જે કૃત્રિમ ખાતર છે એ પણ યોગ્ય માત્રામાં જોવું જોઈએ. જો વધારે થશે ને તો એ છોડ મરી જશે, સુકાઈ જશે, અને જો ઓછી માત્રામાં તમે ઉમેરશો તો એ છોડનો વિકાસ સારો એવો થશે નહીં. યોગ્ય માત્રામાં જ જોઈ રેડી. ચલો, ત્યાર પછીનું જે કંઈ આપણું ચેપ્ટર છે એ આપણે આગળના વિડીયોમાં ભણવાના છીએ, અને એમાં આપણે ખાસ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત જોઈશું, અને આ કુદરતી અને કૃત્રિમ ખાતર રેડી એની જે કાંઈ થિયરી હવે બાકી છે રેડી એ પણ આપણે પૂરી કરી દઈશું. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કુદરતી અને કૃત્રિમ ખાતરનો રેડી. એટલે ફરજિયાત આ વિડીયો છે બે વાર જોઈ લેજો, અને જો હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અને અમે જેવો વિડીયો અમારી ચેનલમાં એપ્લાય કરીએ કે તરત જ તમને મળી રહે.